मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुखरो भक्ति धर्म सुत श्री हरि समरुषदायनुप परम कृपाणु छो तमे श्री कृष्ण सर्वाधि प्रथम तमने प्राण नाम वारम वारम श्री नमो अवतार नाय अवतारी नमो संत तड़ा सुखकारी ऐ नमो दीन ना बंधो दयाल नमो भक्त वस्तल प्रतिपाल ऐ नमो कृपाना सिंधो कृपाणु नमो दयाना निधि दयालु नमो प्रभु पूर्ण काम नमो संत तड़ा सुख धाम नमो पुरुषोत्तम सहु पार नमो अक्षर धाम आधार नमो निर्गुण सगुण स्वामी सर्वे धाम तड़ा तमे धामी नमो अपरम पारशकण नमो सर्वन श्याम शबर नमो क्षर अक्षर नियंता नमो गुण पार गुणवंता सर्वोपरि श्री हरिये कैराय अनेक नायुधार सुंदर मूर्ति सहजानंद तेने हुवंदु वार वार तेने हुवंदु वार ॐ श्री स्वामी नारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामी ने नमो बोलो स्वामी नारायण भगवान हरे कृष्ण महाराज घनश्याम धर्म प्रवर्तवाम छे चित्रे आव्या धोराजी संते सहित रे
चीतरे आया तोरा जी संत सहित रे तिया अति है ते करी जन रे प्रभु जी नु ते पूजन रे अति है ते करी जान रे करू प्रभु जी नु ते पूजन रे धर्मा प्रवर्तवा माछ चित रे आया तोरा जी संत सहित रे હરિણીમા ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મંત્ર આપ્યો, દીક્ષાની શુભ શરૂઆત કરી અને પછી મહારાજે ત્રણ મંડળો બાંધ્યા, મુક્તાનંદ સ્વામીનું મંડળ, રામદાસભાઈનું અને રઘુનાથદાસનું. મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલા, રામદાસભાઈને જેતલપુર મોકલા અને રઘુદાસ અમદાવાદ મોકલા. અને પછી મહારાજ સંતો સહિત ધોરાજી પધારે છે. શા માટે પ્રભુ વિચરણ કરે છે, શું જરૂર છે? તો એનો જવાબ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે. ધર્મ પ્રવર્તવામાં છે ચિતરે આવ્યા ધોરાજી સંત સહિત રે. જેનું ચિત્ત ધર્મ પ્રવર્તવામાં છે, ધર્મના સ્થાપનમાં છે, ધર્મના પ્રવર્તન માટે, ધર્મના સ્થાપનને માટે ભગવાન આજ વિચરણ કરે છે. બે વર્ષ ગુરુની સાથે વિચરણ કર્યું છે, આજે ગુરુ બનીને હવે વિચરણ કરે છે. સંતોની સાથે પ્રભુ ધોરાજી પધાર્યા છે. ધોરાજીના ભક્તોએ પ્રભુનું સ્વાગત કર્યું છે, પૂજન કર્યું છે. ભગવાન આવે, સંત આવે ત્યારે સ્વાગત અને પૂજન પહેલું કરવું જોઈએ. માવજી દવે એને ઘેર મહારાજનો ઉતારો છે. મહારાજની ઉંમર બહુ નાની છે, 21 વર્ષની ઉંમર. તપસ્વીનો દેહ છે, નાની ઉંમર છે, છતાંય દિવ્ય વ્યક્તિત્વ છે. એની છાપ ભક્તો પર બહુ અદભુત પડે છે. મહારાજને દર્શન કરે એનું ચિત્ત મહારાજની મૂર્તિમાં ખેંચાઈ જાય છે. આ મૂર્તિ એવી અદભુત છે, અદભુત મૂર્તિ, અલૌકિક મૂર્તિ. બધાથી ન્યારી મૂર્તિ છે, ન્યારી મૂર્તિ છે, અદભુત મૂર્તિ. 21 વર્ષની ઉંમર, તપસ્વીનો દેહ, નાની ઉંમર, પણ એવું દિવ્ય જીવન છે, દિવ્ય વ્યક્તિત્વ છે. એને લઈને મહારાજનું વજન પડે છે, છાપ પડે છે ભક્તો ઉપર. આજ ભગવાન નક્કી કર્યું છે
કે બધા ભક્તોને મારું સુખ આપવું છે. મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કરી દીધો, તરત જ ફરેણી માંથી સમાધિ પ્રકરણ શરૂ કરી દીધું. જેટલા ભક્તો દર્શન આવે બધાને સમાધિ થાય, દિવ્ય દર્શન થાય. વાત પ્રચલિત થઈ ગઈ. સહજાનંદ નામના ભગવાન પ્રગટ થયા છે, સમાધિઓ કરાવે છે અને લોકો ખેંચાતા, લોકો ખેંચાય ભગવાનના દર્શન કરે અને એને એને અહેસાસ થઈ જાય કે ના ભગવાન જ છે. હરિલીલામૃત ગ્રંથના રચયિતા દલપતરામ કવિ નાના હતા ત્યારે ગઢડા આવેલા. એ સમયે મહારાજ બારગામથી આવતા હતા અને માણેક ચોકમાં દાદા ખાચર અને બધા ભક્તો મહારાજનું સ્વાગત કરવા જાય છે. એ મહારાજ માણકે બેઠા હતા અને પેલો નાનો એવો બાળ દલપતરામ ઓટલા ઉપર ઉભો હતો. એ મહારાજના દર્શનથી એવો ખેંચાણો એ દલપતરામ. ચાલતા ચાલતા દાદાના દરબારમાં આવ્યો. મહારાજ માણકીએ ઘોડીએથી વિતરા અને ભગુજીને કીધું, ભગુજી આ ઘોડીને પાવરા આપો. એટલું જ મહારાજ બોલ્યા પણ એટલું અદભુત અને મીઠું બોલ્યા. દલપતરામ કવિ નોંધે છે, ગુજરાતનો એક મૂર્ધન્ય કવિ, કે 60-60 વર્ષના વાણા વહી ગયા પણ એ મૂર્તિ ને વાણી હજી ભૂલાતી નથી. એવી મહારાજની વાણી, એવી અદભુત મૂર્તિ. ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી. હા, નાની ઉંમર હોય અને વજન પડતો હોય, 70-80 વર્ષના ભાવ થઈ ગયા હોય ને કઈ વજન ન હોય. મહારાજનું વ્યક્તિત્વ અદભુત, મૂર્તિ અદભુત. ઇતિહાસોમાં આવું ઓછું જોવા મળે છે. નાની ઉંમરે ગાદીપતિ બન્યા પછી બધાને સંતોષ પમાડવો કઈ જેવી તે વાત છે, અને બધા સાધુ જેવા તેવા નહોતા. હે, એ મુક્તાનંદ સ્વામી ને રામદાસભાઈ ને જબરા મોટા વિદ્વાન અને સાધુ. પણ મહારાજનું વ્યક્તિત્વ એવું અદભુત. એ સમયે મહારાજ સમાધિ પ્રકરણ ચલાવતા, સમાધિમાં દર્શન આપતા, એને કારણે આખે ધોરાજીમાં વાત પ્રચલિત થઈ ગઈ, ભગવાન પ્રગટ થયા છે, ભગવાન પ્રગટ થયા છે. એ સમયે ચારવાક પંથી મહારાજની પાસે આવે છે. ચારવાક પંથી એ ધર્મમાં માનતા જ નથી, ઈશ્વરમાં માનતા નથી, ભગવાનમાં માનતા નથી, એ આત્મામાં માનતા નથી. એનું મત એવું કે મરી ગયા પછી કોઈ જન્મ જ નથી. હે, કોઈ મશીન હોય એના પાર્ટ ભેગા થાય અને ચાલુ થઈ જાય, એમ પંચભૂતનું આ શરીર થયું. હે, પાછું પંચભૂતમાં લીન થઈ જાય. નથી કોઈ આત્મા, નથી ઈશ્વર, નથી ધર્મ, આવો એનો મત. એટલે ચારવાકવાળા એવું બોલે, ખૂબ ખાઓ, ખૂબ ખાઓ, મજા કરો, ન મળે તો ઉછીનું લઈને પણ ખાઓ, કારણ કે તમારે દેવાનું તો છે જ નહીં. જન્મ હોય મરણ હોય તો દેવાનું હોય ને, કર્મ કઈ ચૂકવાના નથી, માટે ખાઓ ને મોજ કરો. આવા બધા ચારવાક પંથી મહારાજની પાસે આવ્યા. ઓ સહજાનંદ, તમે સમાધિ કરાવો છો, ધર્મની વાતો કરો છો, સ્વર્ગ નરકની વાતો કરો છો, આ બધું તૂત છે. મહારાજ કે કોણે કીધું? અમે કહીએ છીએ. મહારાજ કે તમે કીધું એટલે તૂત માનવાનું? બહુ ચર્ચા થાય છે, ચારવાક લોકો માનતા નથી. મહારાજે એને સમાધિ કરાવી અને નરકમાં મોકલા. અને જમે ભાઈ એવા ખોખરા કર્યા ને, અહીંયા દેહ ઉછળે ત્યાં મારે ને અહીંયા દેહ ઉછળે. થોડી વાર પછી સમાધિમાંથી જગાવ્યા,
ઉભા થઈને મહારાજ ને સીધા જ પગે લાગીને કે સ્વામિનારાયણ નરક હાચું છે, અમે તમારી માફી માંગીએ છીએ મહારાજ, ભગવાન તો બહુ દયાળુ છે, અધમ ઉદાહરણ છે, આજ આવા અધમ નો ઉદ્ધાર કરવા માટે જ પ્રગટા છે, પ્રભુ તમારે શરણે અમને લ્યો. મહારાજને કંઠી બાંધી અને શરણે લીધા છે. ભગવાન ભૂલી જાય છે બધું જ, જીવે કેટલા પાપ કર્યા ને એ બધું ભૂલી જાય. શરણાગત પાપ પર્વતમ નગણયિત્વા તદીય સદ્ગુણમ અણુમાપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. એને શરણે આવે કોઈ અને પાપ પર્વત જેટલા હોય, ભગવાન રાયના દાણા જેટલા ગણે. અને એના પુણ્ય કર્મ રાયના દાણા જેટલા હોય, એને પર્વત જેટલા માને. આવો દયાળુ ક્યાં મળે? ભગવાને બધાને શરણે લીધા અને સ્વામિનારાયણ ભજન કરતા કરી દીધા. આ રીતે ધોરાજીમાં ચારવાક પંથીઓને શરણે લઈ અને પ્રભુ પછી ત્યાંથી આગળ ચાલે છે. દઈ દર્શન આવ્યા ભાડેર રે નિજ જન પર કરી મે રે. દર્શન આવ્યા ભાડેર રે નિજ જન પર કરી મે રે. ચાખી માણાવદર ગયા નાથ રે નિર્ખી જન થયા છે સનાથ રે. ધોરાજીથી પ્રભુ ભાડેર પધાર્યા છે. ભાડેરના ભક્તોને સમાચાર મળ્યા પ્રભુ પધાર્યા છે સંતોની સાથે. એટલે ભાડેરના ભક્તો વિપ્ર દેવરામ ગોકુળદાસ વાઘજીભાઈ દરબાર એમના પુત્ર દશેડસિંહ તથા પ્રતાપસિંહ આ બધા ભક્તો મહારાજની સામે આવે છે, મહારાજનું સ્વાગત કરે છે. ગામમાં લઈ ગયા, મહારાજને ઉતારો આપ્યો છે પ્રતાપસિંહ રાજાને ઘેર. સત્સંગી જીવનમાં જેનો સંવાદ આવે છે એ જ પ્રતાપસિંહ રાજાનું આ ભાડેર ગામ. સત્સંગી જીવન ગ્રંથમાં જેનો સંવાદ આવે છે પ્રતાપસિંહ રાજાને સુરત મુનિનો. હે પ્રતાપસિંહ રાજા, એને ઘેર ઉતારો છે. ઉતારો કરીને ગામના ચોરે સભા કરી છે. મહારાજે ત્યાં ધર્મનો ઉપદેશ આપ્યો છે અને હિંસા છોડાવી છે. પ્રતાપસિંહના ઘરમાં એક માતાજી છે અને ત્યાં હિંસા થતી, એ હિંસા બંધ કરાવી. માતાજી આજે પણ એ ઘરમાં છે પણ હિંસા બંધ થઈ ગઈ છે. ગામને ચોરે મહારાજે સભા કરી, ચોરાને બરાબર રસ્તો અડીને ચોરો બાજુમાં ત્યાંથી રસ્તો નીકળે. એક ખેડૂત શાંતિ લઈને ત્યાંથી નીકળો, મહારાજ નામ દર્શન કર્યા ને સમાધિ થઈ ગઈ. એને એ સમાધિ થઈને પડ્યો ત્યાં, બળદ ચાલ્યા ગયા. મહારાજ પ્રતાપસિંહ રાજાએ મહારાજને કીધું, મહારાજ આ ખેડૂતને જગાવો.
महाराज ने जगायो पण महाराज नी मूर्ति आ खेडूत ने याद रही गई। खेडूत ने एवं मन में न थी कि भगवान छे, पण एटलो ख्याल आयो कि आ सरजूदास सहजानंद बहु प्रतापी छे। खेतरे जाई शांति एक बाजू छोड़ी बड़द ने चरवा मूका अने पोते रापड़ा ऊपर बैठो, पण पेली मूर्ति देखाय ने, महाराज नी मूर्ति देखाय। मनमां एम बोले आ सरजूदास आ सहजानंद बहु समर्थ छे, केवी अद्भुत मूर्ति छे, एम याद कर्या करे। वर्षो वया गया पण आ मूर्ति भूलाती नथी। એમાં 69 કાળ પડ્યો, કાળ પસાર કરવાને માટે ગીરમાં જાય છે, ત્યાં પાણી અને ઘાસ ખૂબ મળતું ગીરમાં, સાસણ ગીર। કાળ ઉતર્યા પછી ત્યાંથી કાઠિયાવાડમાં આવે છે। વર્ષો વયા ગયા એમ કરતા કરતા ભાભા થઈ ગયા। એ ગામમાં એક દિવસ જેઠા મહારાજ સત્સંગી વડાવદરના જેઠા મહારાજ એ આવ્યા અને આમને ત્યાં જ ઉતારો અને રાત્રે કથા વાર્તા કરે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, હરાહર કળિયુગમાં 500 પરમહંસો બનાવ્યા છે ને, સાધુ બહુ સમૃદ્ધ છે ને, એવી બધી વાતો કરતા કરતા રાતનો 1 વાગ્યો એટલે ભાભો ખાટલામાં સૂતો સૂતો કે ભાઈ બહુ મોડું થયું, રાત વાગી હવે સુઈ જાઓ। એમ કે બાબા ઉભા થયા, શિયાળાનો સમય હતો ને સગડી ઉપર બધા તાપતા હતા, બીજા ઘરના સભ્યો સુઈ ગયા, જેઠા મહારાજ બેઠા રહ્યા। એટલે પેલો ખેડૂત જેઠા મહારાજની પાસે આવીને કે તમે કોણ છો? ત્યારે જેઠા મહારાજ કે હું પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, બ્રાહ્મણ છું અને તમારો ગોર છું। શું વાત કરતા હતા જેઠા મહારાજ? કે હું વાત એ કરતો હતો કે ભગવાન સ્વામિનારાયણ હળાહળ કળિયુગની અંદર પ્રગટ થયા છે, 500 પરમહંસો કર્યા છે, ધર્મનું પ્રવર્તન કરે છે, સમાધિઓ કરાવે છે, દિવ્ય દર્શન આપે છે। ત્યારે ભાભો વાત કરે છે કે વર્ષો પહેલા હું ભાડેરમાં રહેતો હતો, એ ચોરે બેઠા હતા, હું સાતી લઈ નીકળો તો મેં એના દર્શન કર્યા અને મને સમાધિ થઈ હતી, મેં તેજ તેજ તેજની વચ્ચે દિવ્ય મૂર્તિના દર્શન કરેલા, એ સુખ હજી ભૂલાતું નથી, વર્ષોના વાણા વયા ગયા પણ ભૂલાતું નથી। ત્યારે જેઠા મારી કે એ જ ભગવાન સ્વામિનારાયણ? એ તો કે હા એ જ, તમે એને સંભાળી રાખજો, તમારું કલ્યાણ થઈ જશે। પેલો ખેડૂત કે ભલે। રુગ્નાથ ચરણદાસ સ્વામીએ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાં લખ્યું છે, એ ખેડૂતનો અંતકાળ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા અને અક્ષરધામમાં લઈ ગયા। કંઠી નહોતી બાંધી હો, પણ મૂર્તિ યાદ રાખી, હા મૂર્તિ। એટલે તો આપણા સંતોએ લખ્યું છે, સાને હવે રાખું છાની મૂર્તિ તો મારી મન માની હો, સાને હવે રાખું છાની હવે રાખું છાની મૂર્તિ તો મારી મન માની હો, સાને હવે રાખું છાની મૂર્તિ તો મારી મન માની હો, રાખું છાની મૂર્તિ તો મારી મન માની નટવરતા માથી નેહા કરે ને, નટવરતા માથી નેહા કરે ને, નટવરતા માથી નેહા કરે ને,
पाछू न धरो पग पानी मूर्ति तो मारी मन मानी મહારાજ ભાડર ગામમાં બિરાજમાન છે. જમવાનો સમય થયો. પાતલભાઈના પત્ની બહુ પ્રેમી છે. આજ ભગવાન એને ઘર જમવા આવવાના છે. સરસ મજાનો થાળ બનાવ્યો. પ્રભુ પધાર્યા, થાળ પીરસાણો. પણ આજ એને ઘર ભગવાન જમવા પધાર્યા છે, એટલો બધો ભાવ ઉત્પન્ન થયો છે ને, ભાવમાં ભાવમાં ભૂલી ગયા દૂધ પીરસવાનું. યાદ આવ્યું એકાએક, એટલે મહારાજને કહે છે, પ્રભુ દૂધ પીશો? મહારાજ કે હા લાવો. ભાવમાં ભાવમાં ખબર ન રહી, દૂધની દોણી એક બાજુ રહી ગઈ, છાશની દોણી હાથમાં આવી ગઈ. લઈને વાટકો ભરી દીધો. મહારાજ છાશ પી ગયા. બાઈને એમ થયું, મહારાજને દૂધ બહુ ભાવે છે. બીજો વાટકો ભરી દીધો, એ પી ગયા. ત્રીજો ભરી દીધો, દોણી ખાલી થઈ ગઈ. મહારાજ જમી ચડું કરી, બાર લીમડો હતો ત્યાં મહારાજ બિરાજ્યા. પછી એના ઘરના ને સભ્યને જમવાનો સમય થયો, એટલે જમવા બેઠા. છાશ માગી, એ બાઈ દોણીમાં છાશ જોયો તો છાશ નહીં, દૂધનો દોણી આખી ભરેલી. ત્યારે યાદ આવ્યું, અરે અરે બહુ મોટી ભૂલ કરી, મહારાજને દૂધને બદલે છાશ પાઈ દીધી. બધું ઘરનું કામ મૂકીને મહારાજ લીમડા નીચે ઢોલિયા ઉપર બેઠા હતા, ત્યાં આવી બે જડીને રડવા મીંડા. મહારાજે પૂછ્યું, કેમ રડો છો? પ્રભુ બહુ મોટી ભૂલ થઈ ગઈ. મહારાજ કે શું? પ્રભુ તમને દૂધને બદલે છાશ પાઈ. મહારાજ કે ના ના, દૂધ પાયું છે. અરે મહારાજ, દૂધ તો એમને પડ્યું છે, છાશ પાઈ છે. મહારાજ કે તમારો ભાવ શેનો હતો? ત્યારે બાઈ કે છે કે મહારાજ ભાવ તો દૂધનો હતો. તો મહારાજ કે અમે દૂધ જ જેમાં છીએ, છાશ નથી જેમાં. ભાવ પ્રેમ ભાવ મને બહુ ગમે છે. આ ભજન વારે વારે ગાયા કરું, મને બહુ ગમે છે. એટલે કે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. ભગવાન ભાવને આધીન છે, પ્રેમને આધીન છે. ભાડરના ભક્તોનો ભાવ પૂરો કરી અને પ્રભુ ત્યાંથી માણાવદર પધારે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ત્યાંથી માણાવદર ગયા નાથ રે, નિરખી જન થયા છે સનાથ રે. માણાવદરના ભક્તો મહારાજને નિરખીને બહુ આનંદ પામ્યા છે. ભક્તો બધા સેવામાં લાગી ગયા છે. મયારામ ભટ્ટને ઘેર મહારાજનો ઉતારો છે. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય છે.
મયરામ ભટ્ટને પોતાના ગુરુ રામાનંદ સ્વામી ઉપર અતિશય ભાવ, જબરી ગુરુ નિષ્ઠા. મયરામ ભટ્ટની પ્રકૃતિ એકદમ સરળ હતી, નિર્માની, સેવામાં શ્રદ્ધા અને નિયમ ધર્મમાં પૂરેપૂરા અને ખૂબ પવિત્ર જીવન જીવતા હતા. અને સત્સંગનો પક્ષ શિરને સાટે નિષ્કામી, જીતેન્દ્રિય અને વ્યવહાર કુશળ. કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, સંતોને પણ ખ્યાલ નહીં હોય, અત્યારે જે આપણે નામ ધર્મ દો સંતો ઉઘરાવે છે, પેલા મયારામ ભટ્ટ ઉઘરાવતા આખા સંપ્રદાયનો ધર્માદો, ત્યારે સંતો નહીં ઉઘરાવતા, મયારામ ભટ્ટ ઉઘરાવતા. બહુ નિષ્કામી સત્સંગની સેવા જોડ, ગુરુ નિષ્ઠા એવી શ્રદ્ધા, એટલે તો ગજબની શ્રદ્ધા. પત્ર લખી ને સમાચાર મોકલાવવા હોય તો મયારામ ભટ્ટ. એ જમાનામાં ભુજ જવું એટલે બહુ કષ્ટ હતું, એ ચાલીને જવાનું હતું. પણ રામાનંદ સ્વામીની આજ્ઞા કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા હોય તો મયારામ ભટ્ટ કોઈ દિવસ ના ના પાડે. અને નીતિવાળા પણ એવા ભક્ત, પણ નીતિવાળા. કોઈ બાએ એક સોનાનું કડું આ મયારામ ભટ્ટને ત્યાં મૂક્યું અને એના બદલામાં ઉછીના પૈસા લીધેલા. ઘણો સમય થઈ ગયો બાઈ કડલું લેવા આવી નહીં. એક દિવસ પટારામાં જોયું તો કડલું જોયું એટલે મયારામ ભટ્ટને વિચાર આવ્યો કે એક કડલું તો કોઈ ન મૂકી જાય, બે કડલા મૂકી ગયા છે, બાઈ લેવા આવશે ત્યારે શું આપીશ. એટલે સોનીને પાસે ગયા, એવું જ કડલું પાછું સોનાનું બનાવ્યું. થોડા દિવસ પછી પેલી બાઈ પૈસા લઈને કડલું લેવા આવી, લ્યો ભટ્ટજી આ તમારા પૈસા, લાવો મારું કડલું. એટલે મયારામ ભટ્ટે બે કડલા આપ્યા. ઓલી બાઈ કે મારું એક જ કડલું છે. મયારામ ભટ્ટ કે હોય નહીં, સાચું બોલ. તો કે મારા દીકરાના શગન ખાઈને કહું છું, મારું એક જ કડલું હતું. ત્યારે મયારામ ભટ્ટે એક કડલું પાછું લીધું, એક કડલું લઈને પૈસા પાછા લીધા. આવા નીતિવાળા અને ભજનના અંગવાળા. એક દિવસ મયારામ ભટ્ટ અને એના નાના ભાઈ ગોવિંદરામ એ બે વિચાર કર્યો, આપણે કંઈક ધંધો કરીએ તો સારું, તે રાત્રે વાળું કરીએ. અને બે જણા નિર્ણય કરવા માટે બેઠા કે શું ધંધો કરશું, પર્યાણ કરવા માટે બેઠા. વેપાર કરીએ, આ કરીએ, એમાં સારા નરસા પાસા જોતા 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 સવાલ પડી ગયો, કુકડો બોલ્યો. એટલે મયારામ ભટ્ટે પૂછ્યું, ગોવિંદરામ શું થયું? તો કુકડો બોલ્યો. હજી કે વેપાર શરૂ નથી કર્યો ત્યાં કુકડો બોલ્યો, વેપાર કરશો તો શું થાય? આપણે કઈ ધંધો કરવો નથી, ભજન કરો કીએ. અને ગોવિંદરામ ભજનમાં લાગી ગયા અને મયારામ ભટ્ટ સેવામાં લાગી ગયા. હા, મયારામ ભટ્ટના નાના ભાઈ ગોવિંદરામ એ તો ધ્યાન ને ભજન જ કરતા. હા, મયારામ ભટ્ટ ઘરભંગ થયા, એના ઘરવાળા મૃત્યુ પામ્યા. એટલે એના બેન ભુજ રહેતા હતા, એને સમાચાર મળ્યા. એટલે એના બેન માણાવદર આવ્યા અને પોતાના ભાઈને ફરીને લગ્ન કરવા માટે અતિ આગ્રહ કરે છે. ત્યારે મયારામ ભટ્ટ કહે છે કે હું મારા ગુરુને પૂછ્યા વિના નહીં કરું, ગુરુને પૂછી લઉં. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીને પૂછવા માટે આવે છે કે ગુરુ, બેન ભુજથી આવ્યા છે અને સગાઈ કરવાનો અતિ આગ્રહ કરે છે, શું કરું? અંતરમાં એવી ઈચ્છા તો છે, વાસના તો છે, તમે કહો તો પરણું, નહીતર બંધ રાખું. ત્યારે રામાનંદ સ્વામી બહુ સરસ કીધું, ભટ્ટજી, સર્વોપરી પ્રગટ ભગવાનનો લાખેણો લાવો લેવો હોય તો ઝંઝટમાં પડશો નહીં. પ્રગટ ભગવાનનો લાખેણો લાવો લેવો હોય તો આ ઝંઝટમાં પડશો નહીં, પ્રગટ ભગવાન મળશે તમને, પછી લાવો નહીં મળે. મયારામ ભટ્ટે નક્કી કર્યું કે પરણવું નથી. અને બેનને સમાચાર મળ્યા કે ભાઈએ તો આવો નિર્ણય કર્યો છે,
બેન ને બહુ દુઃખ લાગી ગયું. સગા સંબંધીઓ બધા વિરોધમાં ગયા તો પણ મયારામ ભટ્ટ ફરીને પરણા નહીં. પણ અંતરમાં વાસના રહેતી હતી. એમાં શ્રાવણ મહિનો આવ્યો, શ્રાવણ સુદ પૂનમ, તે દિવસ રાખડી બાંધે, રક્ષાબંધનનો દિવસ. મયારામ ભટ્ટ રાખડી લઈ અને પોતાના ગુરુની પાસે આવ્યા અને ગુરુને રાખડી બાંધી. બાંધી રાખડી સ્વામી ના હાથે, સ્વામી બોલ્યા સ્નેહ સાથે, તને દક્ષિણામાં શું આલુ, એવું નથી પદાર્થ વાલુ. ગુરુને રાખડી બાંધી. ગુરુએ પૂછ્યું, હું તને શું પદાર્થ આપું? હે, કોઈ એવું સારું પદાર્થ નથી કે તને આપું. અતિરાજી પ્યાસ દેધે, કામ વાસના દહન કીધે, પળે વીજળી પ્રજળે અંગ, તેમ બૈડો સમૂળો અનંગ. ગુરુએ આશીર્વાદ દીધા કે જા, તારી કામ વાસના બળી જશે, જેમ વીજળી પડે ને માણસ બળી જાય, એમ મયારામ ભટ્ટનો અનંગ કેતા કામ બળી ગયો અને ખરા નિષ્કામી થઈ ગયા. આ ગુરુ કૃપા. ગુરુ કૃપા વિના દોષ ટળેવા નથી. હા, નથી ટળેવા બાપા. આપણે બહુ મહેનત કરીએ ને તોય ન ટળે. અરે, 60-60 હજાર વર્ષ સુધી પાણીના ધરામાં રહ્યા અને સૌ ભરી સોસાયટી રચી. સગુરુદેવ સદા સુખકારી, સગુરુદેવ સદા સુખકારી, સગુરુદેવ સદા સુખકારી, સગુરુદેવ સદા સુખકારી. જન્મ જન્મ કે બંધન કાટે, જન્મ જન્મ કે બંધન કાટે, જન્મ જન્મ કે બંધન કાટે, જન્મ જન્મ કે બંધન કાટે. ચોરાસી લખ ત્રાસ મિટાય, ચોરાસી લખ ત્રાસ મિટાય, ચોરાસી લખ ત્રાસ મિટાય, સગુરુદેવ સદા સુખકારી, સગુરુદેવ સદા સુખકારી. શરણ ગયે સબ સંશય મેટત, શરણ ગયે સબ સંશય મેટત, જો રવિ ઉદેરી રે નયન ધિયારે, ગુરુદેવ સદા સુખકારી, ગુરુદેવ સદા સુખકારી. જેમ રવિ એટલે સૂર્ય ઉદય થાય અને અંધારો નાશ પામે, એમ ગુરુને શરણે જાય
બધા સંશયો નાશ પામી જાય છે. એટલું જ નહીં, જન્મો જન્મના બંધન છૂટી જાય છે, લખ ચોરાશી છૂટી જાય છે. પણ ગુરુ નિષ્ઠા હોવી જોઈએ, ગુરુનો વિશ્વાસ હોવો જોઈએ. પ્રગટ હોય ત્યારે વિશ્વાસ, શ્રદ્ધા અને મહિમા આ ત્રણ જો ન હોય તો પ્રગટ ગુરુ મેળા હોય તો પણ સફળતા મળતી નથી. સંશય ક્યારેય ન થવો જોઈએ, એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા અડગ રહેવી જોઈએ, તો જ કાર્ય સિદ્ધ થાય, નહીતર કાર્ય સિદ્ધ થાય નહીં. એસે ગુરુ બિના જ્ઞાન ન પાવે, એસે ગુરુ બિના જ્ઞાન ન પાવે, પ્રભુ પદ વિમુખ ફિરે નર નારે, પ્રભુ પદ વિમુખ ફિરે નર નારે, પ્રભુ પદ વિમુખ ફિરે એક રાખડીમાં કામ થઈ ગયું. ના, રાખડીમાં કામ નથી થયું, રાખડી તો બધા બાંધે, પણ ગુરુના વચનમાં જે વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, મહિમા હતો, નિષ્ઠા હતી, ગુરુની આજ્ઞા પાલનમાં મયરામ ભટ્ટ કેવા અડોગ હતા. ગુરુએ ના પાડી, નથી લગ્ન કરવા ન કર્યા. બહુ કઠણ છે. અમારે મયરામ ભટ્ટ મહારાજ ગાદીએ બેઠા પછી આજ પહેલી વાર માણાવદર પધાર્યા છે, પણ ગુરુની આજ્ઞાથી જેવો ભાવ રામાનંદ સ્વામીમાં હતો, એથી ને વિશેષ મયરામ ભટ્ટને સહજાનંદ સ્વામીમાં ભાવ થયો. પછી તો ભગવાન જાણ્યા હતા, ભગવાન. પરીક્ષા લીધી છે પણ ભગવાન જાણ્યા પછી મયરામ ભટ્ટ અનન્ય ભાવે મહારાજની ભક્તિ કરી, એટલે તો શિક્ષાપત્રીમાં મહારાજ મયરામ ભટ્ટનું નામ લખ્યું છે. એક વખત મહારાજ પંચાળાથી માણાવદર પધાર્યા, રસ્તામાં મયરામ ભટ્ટનું ખેતર આવ્યું, લેણા વિનાની બાજરી એમ સુકાઈ ગઈ, એટલે મહારાજે પૂછ્યું આ કોનું ખેતર છે? ત્યારે મયરામ ભટ્ટ કે મહારાજ તો મારું ખેતર છે. મહારાજ પૂછે છે ભટ્ટજી કેમ લેણું નહીં? ત્યારે ભટ્ટજી કે છે મહારાજ ભટ્ટ ગોવિંદ રામ છે ભાઈ, તે તો ધ્યાનમાં બેસે છે સદાય, કોઈ પૂછે તો કહે છે આમ પ્રભુજીને છે ચિંતા તમામ, મારો નાનો ભાઈ ગોવિંદરામ એ તો તમારું ધ્યાન કર્યા કરે. ઓકે ને કે કંઈક ધ્યાન દો તો કે મારે શું ચિંતા, એ ચિંતા ભગવાનને, એટલે એ કંઈ કામ કરતા નથી, એ તમારું ધ્યાન ભજન કરે છે, હું તમારી સાથે હોઉં છું. કે મહારાજ બાજરી સુકાઈ જાય ને, મહારાજની સાથે સંતો ને કાઠી દરબારો હતો, મહારાજ કે નીચે ઉતરો બધા, મહારાજ ઘોળેથી નીચે ઉતર્યા ને એ કાંઠી દરબારો ઘોળેથી ઉતર્યા, મહારાજ કે દાંતરડા મગાવો, જાજા મગાવજો, બધા દાંતરડા મગાવ્યો, વાલે લીધું દાંતરડો હાથ ને ફાટ વાળીને લણે છે નાથ, વાહ ભાઈ વાહ. મહારાજ લણવા મીંડા, વાઢવા મીંડા બાજરી.
લણે સૌ સત્સંગીને સંત મયારામે ના પાડી અત્યંત તોય ઉરમાં ઉમંગ લાવી ને બધો બાજરો લીધો લણાવી એ સંતો ને મહારાજ ને હરિભક્તો વળગાવો જાજા માણસો શું વાર લાગે મીંડા વાઢવાન વાઢી લીધો ને પછી બાજરાના ડુંડા લણી લીધા કોક લણતા લણતા એકાદું બાજરાનું ડુંડું પડ્યું રહ્યું હોય ને તો મહારાજ સલો કરે એવું ધાર્યું ધણી પદું નાથે લેણો બાજરો પોતાને હાથે ડુંડા ધોકાવીને ઉપણાવ્યા અને કણ લાવી કોઠીમાં ભરાવ્યા બોલો લો હા ખરા છે આ ભગવાન ભક્ત વસ્તલ હરી ભક્ત વસ્તલ હરી બિરુદ તિહારો 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 જો હરિ જન કે ભજન વિરોધી જો હરિ જન કે ભજન વિરોધી તાકે તુમ જર મોડયુ ખાર તાકે તુમ જર મોડયુ ખાર આરત જન બંધ ધોય વિનાશે પવન શોક નિવારો ભક્ત વસ્તલ હરી બિરુદ તિહારો ભક્ત વસ્તલ હરી બિરુદ તિહારો બિરુદ તિહારો હરી બિરુદ તિહારો બિરુદ તિહારો હરી બિરુદ તિહારો હરી બિરુદ તિહારો બિરુદ તિહારો હરી બિરુદ તિહારો ભક્ત વસ્તલ હરી બિરુદ તિહારો ભક્ત વસ્તલ હરી બિરુદ તિહારો આમ મહારાજે મયારામ ભટ્ટનું કામ કર્યું અને ભગવાન ભક્તવસ્તલનું બિરુદ પાડ્યું એના ભક્તોનું કામ ભગવાન કરે છે ભાઈ હા સંપ્રદાયમાં ઘણા બધા એવા ઇતિહાસો છે એક ઇતિહાસ યાદ આવ્યો છે મને મોરબી ના રજવાડા હતા તે દિવસ મોરબીના રાજા મોરજી એનું નામ અને દરબારમાં એક રાજકવિ હતા ને દેદલ એનું નામ એ દેદલ બ્રહ્માનંદ સ્વામી ને દેવાનંદ સ્વામીના યોગમાં આવ્યા ને સત્સંગી થયા કંઠી બાંધી કંઠી બાંધી એટલે બીજા અધિકારીઓ પણ આ દેદલના વિરોધમાં ગયા રાજાને કાન ભંભેરણી કરી ચલો દેદલ તમારો કવિ અને તમારું માને નહીં એવું બતાય છે તો કે હા એને કહો એક નવું કવિત બનાવે મોરબીના રાજા મોળજીએ દેદલને બોલાવવાની વાત કરી કવિરાજ ઘણો સમય થયો હમણાં તો મારું કોઈ કવિત બનાવ્યું નથી એકાદું કવિત સંભળાવો ત્યારે દેદલ કહે છે કે મહારાજા જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ નહોતા ઓળખાણા ત્યાં સુધી તો લોકોના હું ગુણ ગાતો પણ હવે ભગવાન મળ્યા પછી નક્કી કર્યું છે કે હવે લોકોના ગુણ નહીં ગાવા હવે તો હરિના ગુણ ગાવાના રાજા કેલા મારો પગાર ખાશો અને મારા
કવિ તો નહીં બનાવવાનું, મારા ગુણ નહીં ગાવાના. તો ના મહારાજ, એ તો નહીં બને. ના પાડી દીધી. અને રાજા ખીજાણો, 24 જ કલાકમાં આ મોરબી છોડી તારે જતું રહેવાનું, 24 કલાકમાં. અને જો નહીં છોડે તો તને જેલમાં નાખી દઈશ. રાજા બોલા, કરવું શું, કોને ફરિયાદ કરવી, ક્યાં જવું, મોટું કુટુંબ, 24 કલાકમાં આખું મોરબી સ્ટેટ છોડી દેવું, શું કરવું? ઘરે આવ્યા પણ કઈ ચેન ન પડે, ખાવું ન ભાવે, ઉદાસ થઈ મહારાજની મૂર્તિ સામે બેસી ગયા અને મહારાજને પ્રાર્થના કરે છે, મદદ કરો મહારાજ, અણે સાંજી મદદ કરો મહારાજ, મદદ કરો મહારાજ, અણે સાંજી મદદ કરો મહારાજ, કંઠી બાંધી. આ દેદલ કવિનું જ બનાવેલું કીર્તન. હે કંઠી બાંધી અસાંજી તો કારણ રૂઠો રવાજી રાજ. તમારી કંઠી બાંધી મહારાજ, રવાજી રાજા રૂઠો છે. કંઠી બાંધી અસાંજી તો કારણ રૂઠો રવાજી રાજ. આર્તનાદે એવી મહારાજની પ્રાર્થના કરે છે. મહારાજે માળિયાના દરબાર એને દર્શન આપ્યા અને કીધું, દેદલ મારો ભક્ત છે, મોરબીના રાજાએ એને હદપાર કર્યા છે, તડીપાર કર્યા છે, જાઓ ગાડા મોકલો, અહીં લાવો, ઘર આપજો, વર્ષાસન બાંધી દેજો, ધ્યાન રાખજો. ઇમાળિયાના દરબાર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત મહારાજે દર્શન આપીને વાત કરી એટલે બહુ રાજી થયા. તાત્કાલિક પ્રધાનને બોલાવ્યા અને કીધું, જાઓ ગાડા લઈને દેદલના એ તેડી લાવો અને ગાડા છૂટાવો. અને પેલો ભગત હજી તો પ્રાર્થનામાં છે, ઓ મદદ કરો મહારાજ, અણે સાંજી મદદ કરો મહારાજ. ત્યાં તો સવારથી સાંકળ ખખડી. દેદલને એમ થયું કે રાજાના માણસો આવ્યા છે, હવે જેલમાં પૂરી દેશે. જ્યાં દરવાજો ખોલે ત્યાં તો કીધું, માળિયાના દરબારે તેડું મોકલાવ્યું છે, હાલો માળિયા. હે જે દુઃખના આંસુ હતા એ હર્ષમાં ફેરવાઈ ગયા. મારો પ્રભુ પહોંચ્યો, મારો પ્રભુ પહોંચ્યો, વાહ મારો વાલો. અને ઘર વખરી બધી ગાડામાં ભરી, ગાડાને રવા કર્યા. હો દેદલ કેવું રાજાને કહેતો આવું, એવા દરબારગઢમાં આજે રાજા જાગે છે, હાથમાં મોઢામાં દાંતણ છે. કીધું, મહારાજા છેલ્લા જય સ્વામિનારાયણ, હું જાઉં છું તમારું સ્ટેટ છોડીને. એમ કરીને મોરબી છોડીને ચાલી નીકળા. માળી આવ્યા, રાજાએ વર્ષાસન બાંધી દીધું. ઘણો ટાઈમ ત્યાં માળિયા માર્યા. એક દિવસ મહારાજે મોરબીના મોરજી રાજાને કીધું, તમે બહુ મોટી ભૂલ કરી છે, એક મહાન ભક્તનો અપરાધ કર્યો છે. કોકના કહેવાથી, કાન ભંભેરણી કરવાથી આવું તમે નિર્ણય લીધો, ખોટો નિર્ણય છે, માટેને પાછા બોલાવો. મોરબીના રાજાએ ફરીને પાછા દેદલને બોલાવ્યા. હો વાતે ગાતે દેદલ કે, મારે હવે નથી આવવું. ત્યારે રાજાએ કીધું, ભગવાને દર્શન આપીને મને કીધું છે તમારે આવવું જ પડશે. હવે તમારે દરબારમાં આવવું હોય તો છૂટી, ના આવવું હોય તો છૂટી, તમને બેઠા બેઠા અમે પગાર આપશું, તમારે ભજન કરજો. ખરો ભક્ત હોય તો ભગવાન આજે પણ એની રક્ષા કરે છે. ભૈયારામ ભટ્ટનો બાજરો વાઢી પ્રભુએ કોઠીમાં ભરી દીધો. પણ એની સેવામાં લાગી ગયા હતા હોય, હા એની ભગવાન રક્ષા કરે છે.
મહારાજ એક વખત માણાવદર પધાર્યા, મયરામ ભટ્ટને ઘેર ઉતારો હતો, હરિભક્તો નવી મોજડી બનાવીને લાવ્યા, મહારાજે મોજડી પહેરી અને પહેરીને સવારમાં વહેલા મુસ્લિમ નવાબ રાજા હતો, વજરુદ્દીન એનું નામ હતું, મહેલના ચોકમાં રોજ મહારાજ આમ મોજડી પહેરીને ચાલે. અને રાજાને રાણી એક દિવસ જરૂખામાં બેઠા હતા, રાણીએ રાજાને કીધું કે આ રોજ કોઈક નવા માણસ છે, કોણ અહીંયા રોજ ચાલવા આવે છે? એટલે વજરુદ્દીન રાજાએ પૂછ્યું, તમે કોણ છો, વેલા ઉઠીને આમ કેમ રોજ ચાલો છો? ત્યારે મહારાજ કે તમે જેમ ઘોડા પલોડો છો એમ હું આ મોજડી પલોટું છું, તમે ઘોડા પલોટો એમ અમે મોજડી પલોટીએ છીએ, આ નવી મોજડી આવી એટલે પલોટું છું. જાણી ખુદાની વાણી છે, ખાસ થયો અંતરે તુરત પ્રકાશ. રાજા તો જવાબ સાંભળીને વિસ્મય પામી ગયા, કે ભાઈ મોજડી પલોટવાની હોય? પણ મહારાજ એવું મીઠું બોલ્યા કે વજરુદ્દીન રાજાને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાનની વાણી છે, ખુદાની વાણી છે. જાણી ખુદાની વાણી છે, ખાસ થયો અંતરે તુરત પ્રકાશ. થઈ સ્થિર વૃત્તિ મૂર્તિમાં તન ભાન ભૂલી ગયા, તેમાં સમાધિ કરાવી રાજાને. અને સમાધિમાં પાછા કેવા જોયા, એના ચોકમાં મહારાજ મોજડી પહેરીને ચાલતા હોય ને એવા દિવ્ય દર્શન થયા સમાધિમાં. સમાધિમાંથી મહારાજ એને જગાડ્યા, વહ્યા નેણામાં હર્ષના પાણી, કરી બંદગી ખાવંદ જાણી, કર્યો સેવક વજરુદ્દીન એમ અમોછું આપ આધીન. વજરુદ્દીન રાજાએ મહારાજને હાથ જોડા, મહારાજ હું તો તમારો સેવક છું. મહારાજ એને કંઠી બાંધીને સત્સંગી કીધા વજરુદ્દીન રાજાને. આમ પ્રભુ અનેક જીવનનું કલ્યાણ કરતા કરતા માણાવદરથી મહારાજ હવે પીપલાણા પધારે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભક્ત ચિંતામણીમાં, ત્યાંથી પીપલાણામાં પધાર્યા રે જન ને મન મોદ વધાર્યા રે, ત્યાંથી પીપલાણામાં પધાર્યા રે જન ને મન મોદ વધાર્યા રે, માણાવદરથી મહારાજ પીપલાણા પધાર્યા. પીપલાણાના નરસિંહ મહેતા મહારાજ નીલકંઠ વર્ણીના રૂપે પેલા આવેલા, એ સમયે નરસિંહ મહેતા સવારના પરમાં પૂજા કરવા બેઠેલા અને દૂધ અને ધાન મહારાજ જીમા હતા, એ થાળી પણ આજે પ્રસાદીની પીપલાણામાં છે. પણ ત્યારે ઓળખા નહોતા કે આ ભગવાન છે. પણ જયારે રામાનંદ સ્વામી જેતપુરમાં ગાદી સોંપી ત્યારે નરસિંહ મહેતા એ ઓળખા કે અમારે ઘરે જે આવ્યા હતા નીલકંઠ વર્ણીના રૂપમાં દૂધ અને ધાન જમા હતા એ જ આ સહજાનંદ સ્વામી. ગાદીએ બેઠા પછી મહારાજ પહેલા વહેલા પીપલાણા પધારે છે, એટલે પીપલાણાના ભક્તોને બહુ ભાવ છે. નરસિંહ મહેતા ઉનેવાડા બ્રાહ્મણ છે, એની પત્ની એનું નામ છે લાછુબાઈ, એ બહુ ભાવુક છે. નરસિંહ મહેતાને ચાર દીકરા, કલ્યાણજી, વાલજી, રઘુનાથ અને રવજી, બે દીકરી લાડુબાઈ અને માનુબાઈ. નરસિંહ મહેતા એના ભાઈ એનું નામ નારાયણજી, એના પત્ની રૂકમાઈબાઈ. આ રૂકમાઈબાઈ માતા એના માતા લાડકીબાઈ આખા ગામના હતા. અને એનો ધણી નરસિંહ દવે. આ બધા જ સેવામાં લાગી ગયા. અમારે ઘેર પ્રભુ પધાર્યા છે, અમારે ઘેર પ્રભુ પધાર્યા છે, સંતો પધાર્યા છે.
નરસિંહ મહેતાને ઘેરે મહારાજ નો ઉતારો છે. ગામથી દૂર એક શંઘાઈ કરીને વોળ છે. મહારાજ કે હાલો આપણે વળ નીચે જઈએ, અહીંયા સભા કરવી છે. મહારાજ વળ નીચે બપોર પછી પધાર્યા, સભા કરી. આ વળમાં ઘણા બધા ભૂત રહેતા હતા. આજ પ્રભુ પધાર્યા એટલે બધા ભૂત મહારાજની પાસે આવ્યા છે અને મહારાજને વિનંતી કરી, મહારાજ તમે ભગવાન પ્રગટ થયા છો તો અમારું કલ્યાણ કરો. મહારાજ કે કરો સ્વામિનારાયણની ધૂન તો તમારું કલ્યાણ. ભૂતની પાસે ધૂન કરાવી. હા, ભૂત ધૂન કરે તો આપણે તો કરવી જોઈએ ને. સ્વામી નારાયણ બોલ મનવા, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ મનવા, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ મનવા, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
બધા ભૂતો પર મહારાજે પાણીની અંજલિ છાટી, બધા ભૂતોને દિવ્ય ગતિ આપી. સાંજ પડી, મહારાજ પાછા નરસિંહ મહેતાને ઘેર પધાર્યા. મહારાજ થાળ જમ્યા, જમીન મહારાજ પોટી ગયા. પછી બીજે દિવસે મહારાજ જાગ્યા. મહારાજ કે ચાલો ઓજત નદી, આપણે સ્નાન કરવા માટે જવું છે. પીપળાણામાં ઓજત નદી બહુ મોટી નદી, નાહવાની બહુ મજા આવે એવું સરસ મજાનું પાણી. હું 2-3 વખત નાહ્યો છું. એમાં ભાદરવા મહિનામાં જઈએ ત્યારે પાણી બહુ હોય, કાર્તક મહિનામાં જઈએ ત્યારે પાણી બહુ હોય, બહુ નાહવાની મજા આવે એવું. મહારાજ નદીએ નાહવા ગયા. નાતા નાતા મહારાજ લીલાઓ કરે છે. નરસિંહ મહેતાનો દીકરો, એને સમાધિ કરાવી દીધી. પાણીમાં તરવા માંડ્યા, સબ તરે એમ નરસિંહ મહેતાનો દીકરો તરે. બધા ગભરાઈ ગયા કે આ શું થયું. ઘણા છોકરાને મહારાજ સમાધિ કરીને પાણીમાં નાખે, લાકડું તણાય ને એમ તણાતા તણાતા જાય, આમ દૂર દૂર વયા જાય. વળી મહારાજ આમ આંગળીથી સ્નાન કરે એટલે છોકરો પાછો પાણી ઉપર જેમ લાકડું તરતું આવે એમ તરતું આવે. મહારાજને કહે છે, મહારાજાને જગાવો. અને શું થયું? મહારાજ કે ચિંતા ન કરો, અને કાંઈ થયું નથી, સમાધિ થઈ છે એમ કહીને એને જગાવે. મહારાજે સ્નાન કરી અને ચાલતા થાય છે. ત્યાં નાના નાના છોકરા હતા, મહારાજ લઈને પાણીમાં નાખ્યા છોકરાને. અને મહારાજ પછી ત્યાંથી ચાલતા થઈ ગયા, નરસિંહ મહેતાને ઘરે આવ્યા. પેલો છોકરો તો પાણીમાં એમનો સબની જેમ તરે. બીજા ભક્તોએ વિનંતી કરી, મહારાજ પેલા છોકરાને હવે તમે જીવતા કરો, એને બોલાવો, સમાધિમાંથી જગાડો. એટલે મહારાજ એક છોકરાને કીધું, જાઓ એ બધાને બોલાવી આવો. એ છોકરો બોલાવવા જાય અને કે હાલો, મહારાજ બોલાવે છે. જેમ ખાટલામાં સૂતા હોય ઊભા થાય, એમ પાણીમાંથી ઊભા થાય અને પાણી પર હાલતા થઈને પાછા આવે નરસિંહ મહેતાને ઘેરે. પ્રભુએ આવી લીલા કરી છે પીપલાણામાં. પીપલાણાના ભક્તોને પ્રભુ સુખ આપી. અને પછી મહારાજ ત્યાંથી અગતરાય પધારે છે. ત્યાંથી આવ્યા ગામ અગતરાય, જ્યાં ભક્ત છે પર્વતભાઈ. પર્વતભાઈ મહારાજ અગતરાય પધાર્યા છે. પર્વતભાઈની શું વાત કરવી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 128 માં પર્વતભાઈની કેવી સ્થિતિ હતી એ સ્વામી લખે છે. કણ બી કોડમાં કારણ રૂપા અતિ ઉત્તમા ભક્તયા કારણ રૂપ અતિ ઉત્તમ ભક્તયા. સ્વામી રામાનંદ જેની દેહ સાતે હતોરી કણ બી કુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત. રામાનંદ સ્વામીને જ્યારથી મળ્યા, રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા, ત્યારથી આ પર્વતભાઈની દેહ દશા ટોળી ગઈ. આત્મરૂપે રહેવા માંડ્યા, બ્રહ્મરૂપે રહેવા માંડ્યા.
અને એમાં પછી મહારાજ મળ્યા પછી સ્વામી સહજાનંદ જય હા પૂરણ બ્રહ્મ પ્રગટિયા જય પ્રભુ પ્રગટની મુરાતી તેથી નારતી રે ગાળી લેખો છે નિષ્કુળાનંદ સ્વામીએ કણબી કુળમાં કારણરૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ સ્વામી રામાનંદજીને મળે જેની દેહ દશા ટળી પર્વતભાઈ બહુ મોટા ખેડૂત હતા ત્રણ ગામમાં અઘવારું હતું અગતરાય કાલવાણી અને માણાવદર મોટા ખેડૂત હતા એમ મોટા ભક્તો હતા કથા એ દર્શાવે છે સંપત્તિ ગમે તેટલી હોય સંપત્તિ નડતી નથી ભક્ત થવામાં પણ ગુરુ મળ્યા હોવા જોઈએ સત્સંગ હોવો જોઈએ પર્વતભાઈએ સર્વસ્વ સમર્પણ કરી દીધું હતું બધું જ ખેતી કરતા ધંધો કરતા પણ જે કઈ ઉત્પન્ન થાય એ સત્સંગ અર્થે વાપરી નાખતા સમર્પિત હતા ભક્ત શ્રીજી મહારાજે લોજમાં શ્રદ્ધાવત શરૂ કર્યા એમાં અનાજની જરૂર પડે અનાજ ખૂટી ગયું અનાજની જરૂર હતી એટલે મહારાજે ને મુક્તાનંદ સ્વામી અગતરાય આવ્યા અને પર્વતભાઈને વાત કરી શ્રદ્ધાવત ચાલે છે ને અનાજની જરૂર છે તો તમે અનાજ આપો પર્વતભાઈ કે કાંઈ વાંધો ને ગાડા મોકલો મહારાજ કે સારું અમે લોજ જઈને ગાડા મોકલીએ છીએ મહારાજ લોજ ગયા ગાડા મોકલા પોતાના ઘરમાં 16 કળસી અનાજ હતું 16 કળસી એક કળસી એટલે કેટલું થાય 20 મણ એક કળસી એટલે 20 મણ થાય 16 કળસી બધું જ અનાજ એમ કહેવાય કે 7 કોઠીઓ ભરી હતી બધું જ અનાજ ખાલી કરી દીધું મુક્તાનંદ સ્વામી મહારાજને સમાચાર આપ્યા મહારાજ પર્વતભાઈ તો બધું આપી દીધું ઘરમાં ખાવા માટે કઈ રાખ્યું નહીં છોકરા માટે રાખ્યું નહીં મહારાજ ખીજાણા મહારાજ કે પર્વતભાઈ બધું આપી દીધું છોકરા શું ખાશે ત્યારે પર્વતભાઈ કહે છે મહારાજ ઉકળાના બચ્ચા ને કણબીના છોકરા ભૂખે ન મરે ઉકળા ઉથાપીને ખાઈ લઈ આવીએ અમારી ચિંતા ન કરશો આવો જવાબ આપ્યો હા અને એ ઘરમાં રહ્યા હતા ગ્રસ્થાશ્રમમાં હતા અને ગ્રસ્થાશ્રમ શું સ્પર્શ કરે ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાંય ગ્રહસ્થાશ્રમ જેને અડ્યો નથી ગુણાતીતાનંદ સમયે પર્વતભાઈ વિશે લખ્યું છે કે ભગવાનમાં અતિ સ્નેહ હોય ત્યાગનું અંગ હોય વૈરાગ્ય હોય ગમે તેવા ગુણ હોય તો પણ અહંકાર ભગવાનના ભક્તને ન જોઈએ એવો સ્વભાવ પર્વતભાઈનો હતો હા પર્વતભાઈનો આવો સ્વભાવ હતો પર્વતભાઈની સ્થિતિ બહુ ઊંચી હતી બહુ ઊંચી સ્થિતિ હતી અને મહારાજનો નિશ્ચય પણ સર્વોપરી નિશ્ચય સર્વોપરી ભજન એવું ભક્ત એવા એક વખત ખેતરે કામ કરવા ગયેલા ખેતરની વાડ માટે પેલા કાંટાની વાડ બનાવતા અને જરડા કાપવાના હોય
કુહાડી લઈને કાપતા હતા ને એમાં કુહાડી છટકી પગમાં આવી, પેલા બૂટ પહેરેલા જોડા એની છજાઈ કપાઈ ગઈ, પગમાં વાગ્યું નહીં. એટલે મયારામ ભટ્ટે પર્વતભાઈએ વિચાર કર્યો કે પગ કપાણો હતો, છ મહિનાનો ખાટલો આવત, ભગવાનને રક્ષા કરી તો હવે છ મહિના ભજન કરી લઈએ. આમ જાણી અને ઘરે આવ્યા, બધું કામ ઘરના સભ્યોને સોંપી કે મારે ગઢડા જવું છે. ઘરના સભ્ય પૂછ્યું કેમ, તો કે મારે નો કાગળ આવ્યો છે. કાગળ આવ્યો છે કે કોણ કાગળ લાવ્યો, તો કુવાડો, કુવાડો લાવ્યો છે. હા, છોડી દીધું, છ મહિના ભજન કરવા વયા ગયા ગઢડા. બોલો, એવા ભક્તો. એક વખત મહારાજે પર્વતભાઈની પરીક્ષા કરવાને માટે પત્ર લખ્યો પર્વતભાઈ ઉપર. આ પત્ર મળે એટલે કોઈ પણ વિચાર કર્યા વિના તાત્કાલિક ગઢડા આવજો. એ સમયે મયારામ ભટ્ટ દર્શન કરવા માટે આવેલા. મહારાજે મયારામ ભટ્ટને કીધું આ પત્ર પર્વતભાઈને પહોંચાડજો. મયારામ ભટ્ટ પત્ર લઈ અને પર્વતભાઈને આપ્યો. પત્ર મેળવો ને વાંચો ને ખીચામાં નાખીને ચાલતા જ થઈ ગયા, સીધા જ ચાલતા થઈ ગયા ગઢડા જવા માટે. એનો દીકરો બીમાર હતો. બધા સગા સંબંધીઓ કે છે પર્વતભાઈને ક્યાં જવું છે, તો ગઢડા કેમ, તો કે આ મયારામ ભટ્ટ પત્રો લાવ્યા છે, મહારાજ મને બોલાવે છે, મારે જવું છે. અરે પણ તમારો દીકરો બીમાર છે, તો મરી જાય તો સળગાઈ આવજો. કે આવો જવાબ દીધો. અને પર્વતભાઈ ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા મગવતી નદીએ પહોંચ્યા. ત્યાં પાછળથી એમ કહેવાય છે કે છોકરાએ દેહ મૂકી દીધો, દેહ છોડી દીધો. સગા સંબંધીઓ કે જાઓ જલ્દી બોલાવી આવો, હજી પર્વતભાઈ બહુ દૂર નહીં ગયા હોય. ઘોડો દોડાયો, એ ઘોડો આવતો જોયો અને પર્વતભાઈ વિચાર કર્યો કે છોકરાએ દેહ છોડી દીધો હશે. હે, પેલા તો સોરણી ને પેલા પહેરતા ને પાઘળ પેલું ફાળિયું રાખતા, એ કપડાં કાઢી ફાળિયું પહેરી લીધું ને એક બાજુ કપડાં મૂકી દીધા. સમાચાર આવે એટલે સીધો જ નદીમાં નાહી લઉં, હું તો કાઢી નાખું એમ. ત્યાં પેલો ઘોડેશ્વર આવ્યો, આવીને પર્વતભાઈ કહે છે ચાલો આવે પાછા, કેમ, તો તમારે છોકરે દેહ છોડી દીધો. તો કે જાઓ હળગાઈ આવજો, કે હું પાછો નહીં વળું. એમ કરીને સીધા જ નદીમાં સ્નાન કરી કપડાં પહેરીને પાછા ગઢડા ચાલતા થઈ ગયા. લ્યો, ગઢડા આવ્યા, મહારાજને દંડવત મીંડા કરવા. મહારાજ કે પર્વતભાઈ છોકરાને કેમ છે, મહારાજ બહુ સારું છે, કે બહુ સારું છે. હા મહારાજ કે શું સારું છે, તમે ધામમાં લઈ ગયા મહારાજ, હવે એને કોઈ જાતની ચિંતા નહીં. મહારાજ કે છોકરો ધામમાં ગયો એનો ખરખોરો નહીં, એનો આનંદ આને. બોલો, મહારાજ શેરડી જમતા હતા એ સમયે. એટલે મહારાજે પર્વતભાઈને કીધું, લ્યો પર્વતભાઈ શેરડી જમો. ત્યારે પર્વતભાઈ કે છે મહારાજ હું શેરડી નહીં જમું. મહારાજ કે કેમ, તો કે અમારા ભગવાન ન જમે તો અમારાથી કેમ જમાય. મહારાજ કે અમે તો જમીએ છીએ, મહારાજ તમે તો જમો છો પણ એક બીજા નાના ભગવાન છે અમારા, એ જમતા નથી ને એટલે હું નહીં જમું. મહારાજ કે કોણ, તો મહારાજ સંતો. સંતોને તમે નિયમ આપ્યું છે શેરડી નહીં ખાવાનું, ગોળ નહીં ખાવાનો. ત્યારથી મહારાજ હું પણ શેરડી ખાતો નથી અને ગોળ ખાતો નથી. પ્રસંગ એવો બનેલો, મહારાજ મેઘપુરમાં હતા. એ સમયે મેઘપુરમાં રાધેશ્વરાનંદ સ્વામી પ્લગ વાડ હોય ને વાડમાં તુંબડાના વેલા થતા, એટલે ખેડૂતને ખેતરે ગયા રાધેશ્વરાનંદ સ્વામી સંતોએ કે પૂછ્યું, ભાઈ તમારા ખેતરના શેઢે વાડમાં તુંબડા થયા છે,
અમારે સંતોને પાણી પીવા માટે તુંબડા જોઈએ. એટલે પેલો ખેડૂત કે હોય તો જોઈ લ્યો કે. એટલે રાધેશ્વરાનંદ સ્વામીને સંતો બધા શેઠે ફેર્યા પણ કંઈ તુંબડા મળ્યા નહીં, એટલે સંતો નીકળી ગયા. પણ પેલો ખેડૂત સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી, એટલે એણે શું કર્યું, શેરડી પોતે ખાધી, એના છોતા લઈ અને મહારાજની પાસે આવ્યો અને ઢગલો કર્યો. કહો સ્વામિનારાયણ, તમારા સાધુને સાચવજો, ધ્યાન રાખજો, અમારી શેરડી ખાઈ જાય, જો આ તાજા છોતા. મહારાજ કે અમારા સંતો પૂછ્યા વિના લ્યા નહીં, શું પૂછ્યા વિના ન લ્યા, નજરે જોયું એટલે લાવ્યો છું, સાચવજો ને તે હારાવટ નથી ગયા. મારે કે આવીશે ભાઈ, અમે માફી માંગીએ છીએ, શું કેવું એવા જડ માણસને. પછી મહારાજે સંતોને બોલાવ્યા, સંતો તમારી ફરિયાદ આવી છે, શેરડી ખાધી છે? રાધેશ્વરાનંદ સ્વામી ઉભા થયા, ના મહારાજ, શેરડી ખાધી નથી, અમે તો તુંબડા માટે એને પૂછીને એના ખેતરમાં ગયા હતા અને પૂછ્યું કે વાડમાં તુંબડા હોય તો અમે લઈએ, તો કે એને હા પાડી કે જોઈ જવો, હોય તો લઈ જાઓ, પણ મહારાજ તુંબડા હતા નહીં એટલે અમે નીકળી ગયા, શેરડી ખાધી નથી. મહારાજ કે ફરિયાદ આવી છે એટલે પ્રાયશ્ચિત તો કરવું પડશે. તો સંતો કે મહારાજ તમારી ઈચ્છા. મહારાજ કે શેરડીમાંથી જે થાય એ નહીં ખાવાનું. સંતો કે મહારાજ નહીં ખાઈએ. આ વાત પર્વતભાઈએ સાંભળી અને પર્વતભાઈને બહુ દુઃખ થયું કે વગર વાંકે મહારાજે સંતોને દંડ દીધો. સંતો જો ગોળ ન ખાતા હોય, શેરડી ન ખાતા હોય, સાકર ન ખાતા હોય, ખાંડ ન ખાતા હોય, તો પર્વતભાઈ કે મારે શેરડી નહીં ખાવાની, ગોળ નહીં ખાવાનો, ખાંડ નહીં ખાવાની, નિયમ લઈ લીધો. બબ્બે વર્ષ સુધી ખાધી નહીં. અને આજ મારાને દર્શન કરવા આવ્યા ને મારા શેરડી જમતા હતા, લ્યો પર્વતભાઈ જમો, નહીં જમીએ. મહારાજ સંતો ના જમે ત્યાં સુધી હું નહીં જમું. ત્યારે મહારાજ કહે છે પર્વતભાઈને, પર્વતભાઈ આજથી સંતોને છૂટી લો, જમો. તો મહારાજ જમો, સંતોને છૂટી આવી પછી પર્વતભાઈ જમ્યા. આવી પર્વતભાઈને સંતોની સાથે આત્મબુદ્ધિ હતી. હા, એને જ એવી સ્થિતિ થાય. વચનામૃતમાં ઉત્તમ ભક્તના લક્ષણ લખા છે, બરાબર ધ્યાન દેજો. ઉત્તમ ભક્તના લક્ષણ, પોતાના આત્માને વિશે પરમા, પોતાના શરીરને વિશે આત્માને દેખતો હોય, કેવો સમર્થ, આત્માને દેખતો હોય, આત્માને વિશે પરમાત્માને દેખતો હોય, બીજાના શરીરમાં રહેલા આત્માને વિશે પરમાત્માને દેખતો હોય, એવો સમર્થ થયો હોય તો પણ આત્મજ્ઞાનનું છે લેશ માત્ર અભિમાન ન હોય. ભગવાન અને ભગવાનના સંતોને શ્રેષ્ઠ કરીને માનતો હોય, મારે કે ઉત્તમ ભક્તો કહેવાય. હા, આત્માને દેખતો હોય, આત્માને વિશે પરમાત્માને દેખતો હોય, તેમ છતાંય સંતોને શ્રેષ્ઠ માને, એને મહારાજે વચનામૃતમાં ઉત્તમ ભક્ત કીધો છે. પર્વતભાઈ આવા ઉત્તમ ભક્ત હતા. મહારાજની અખંડ મૂર્તિને ધારી રહેલા. કેવી રીતે અખંડ મૂર્તિ દેખાવી માંડી એનો એક પ્રસંગ છે. મહારાજે મેઘપુરમાં 6 માસ બ્રહ્મ ચોરાસી કરી, 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા મેઘપુરમાં, બ્રહ્મ ચોરાસી કરી. એ દરમિયાન પર્વતભાઈ અને મયારામ ભટ્ટ રોજ મહારાજના દર્શન કરવા માટે આવતા, રોજ ચાલીને દર્શન કરવા માટે આવતા. બે ભક્તો રસ્તામાં ચાલ્યા આવતા હોય ત્યારે સત્સંગની વાતો કરતા હોય, એમાં સત્સંગની વાતો કરતા કરતા મયારામ ભટ્ટ અને પર્વતભાઈ ચાલ્યા જાય છે. એમાં રસ્તામાં મયારામ ભટ્ટે પર્વતભાઈને પ્રશ્ન કર્યો, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો, કેવી રીતે માળા ફેરવો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજના સામે જોઈને માળા ફેરવું છું, બીજું કાંઈ ખબર નથી. મયારામ ભટ્ટ કે એમના દર્શન કરાય તો એક એક અંગ મહારાજના ધારી ધારીને દર્શન કરાય, અને એક એક અંગ ધારીને માળા ફેરવી, એમ મહારાજના અંગ હૃદયમાં ધારીને દર્શન કરવા.
પર્વત ભાઈ કે સારું હવે એવી રીતે મહારાજ ના દર્શન કરીશ. બંને વાતો કરતા કરતા મેઘપુર પહોંચ્યા. મારા સભા કરીને બેઠા હતા. પર્વતભાઈ અને મયારામ ભટ્ટ મહારાજને દંડવત પ્રણામ કરી અને સામે બેઠા અને મહારાજના દર્શન કરે છે. દર્શન કરતા જાય અને મહારાજના એક એક અંગ હૃદયમાં ધારતા જાય. એ સમયે મહારાજ સભામાં બોલે છે, મહારાજ કે જેવા દર્શન કરવા જોઈએ એવા દર્શન તો આ બે જણા કરે છે, મયારામ ભટ્ટ અને પર્વતભાઈ. જેવા દર્શન કરવા જોઈએ એવા દર્શન તો આ બે જણા કરે છે. ફરી મહારાજ બોલ્યા, શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ બે જણા કરે છે. મહારાજ આગળ બોલે છે, અંગો અંગને નિરખીને જેમ દર્શન કરવા જોઈએ તેમ આ બે જણા દર્શન કરે છે. આમ ત્રણ વખત મહારાજ બોલ્યા ત્યાં તો પર્વતભાઈની નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. એમ પર્વતભાઈની દ્રષ્ટે નિરાવરણ આવરણ નહીં અષ્ટે. ભક્ત ચિંતામણી પ્રકરણ 128 માં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એમ પર્વતભાઈની દ્રષ્ટે નિરાવરણ આવરણ નહીં અષ્ટે. આઠે આવરણ તોડી ગયા, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રકૃતિ બધા જ આવરણ તળી ગયા. એ તો વાત અલૌકિક હતી, લોક પરલોકે જેની ગતિ. અલૌકિક વાત છે, લોકે પરલોકે જેની ગતિ. અહી બેઠા બેઠા હા અગત્રેમાં હોય કે માણાવદરમાં હોય, અહીં ધરતી પર બેઠા બેઠા વૈકુંઠ ગોલોક શ્વેત દીપ તેહને દેખે જેમ સમીપ. તમે એલઈડી માં દેખો ને એમ દેખે, સમીપ માં જો. અક્ષરધામ યાદિ લોક જય હ દેખી સંભાળે કહે વળી તે હ. આવી નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ પર્વતભાઈની. હ પછી તો અખંડ મહારાજની મૂર્તિને દેખતા. આપણે ઘણી બધી વાતો સાંભળી છે પર્વતભાઈની, સાતી આગતા આગતા માનસી પૂજા કરતા હતા. હે અને દહીં અને રોટલો ઢોળાઈ ગયો. એ સાતી હાકતા હાકતા એ માનસી પૂજા કરતા હોય છે અને મહારાજ જમતા છે. કેમ જમતા છે એ આપણા મગજમાં ના ઉતરે. હા, અક્ષરાનંદ સ્વામીની વાતમાં એક વાત લખી છે કે એક વખત પર્વતભાઈ ગઢડા મહારાજના દર્શન કરવા માટે ગયેલા. સભામાં બેઠા એ બેઠા મહારાજના દર્શન કરે. મહારાજ જમવા જાય પડવા જાય એટલે પછી મહારાજને સંભાળીને માળા કરે. મહારાજ આવે એટલે દર્શન કરે, કથા સાંભળે. મહારાજ વળી ઊભા થાય એટલે મહારાજને સંભાળીને માળા કરે. એમ કરતા કરતા 7 દિવસ વહી ગયા. એક દિવસ મહારાજે સભામાં પૂછ્યો, પર્વતભાઈ જમે છે ક્યાં? તો કે મહારાજ એના ઘરવાળા સાથે આવ્યા એટલે ઉતારે જમતા હશે. મહારાજ કે પૂછાવો તો જાઓ. પર્વતભાઈના ઘરનાને પૂછવા ગયા કે પર્વતભાઈ જમવા આવે છે? તો કે ના ના, એ તો મહારાજ ની પ્રસાદી જમતા છે. જે પૂછવા ગયા હતા એને આવીને કીધું, મહારાજ ન્યા તો નથી જમતા. એને તો એવો જવાબ આપ્યો કે મહારાજ ની પ્રસાદી જમતા છે. મહારાજ કે અમારી પ્રસાદી તો અમે આપતા નથી, ન્યા જમતા નથી. તો પર્વતભાઈ જમે છે ક્યાં એને જ પૂછો ને. પર્વતભાઈ ને પૂછો, પર્વતભાઈ ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કે આ દર્શન મૂકીને ભૂખ જ લાગતી નથી. લો હા, એક રોગીને ભૂખ ન લાગે અને બીજી એક નિરોગીને ભૂખ ન લાગે. સમજાય છે? રોગી હોય ને પ્રાકૃત ભૂખ ન લાગે અને નિરોગીને ભાઈ જેને મૂર્તિ અખંડ દેખાતી હોય એને આ લોકની ભૂખ ક્યાંથી લાગે? હે
પ્રબોધ ભાઈ કે છે કે મહારાજ તમારા દર્શન મૂકીને આ મૂર્તિ મૂકીને બીજું ક્યાંય ખાવાની ઈચ્છા થતી નથી, 7 દિવસ સુધી ભૂખ ન લાગી. આવી ઊંચી સ્થિતિ હતી તેમ છતાંય દાસના દાસ થઈને રહેતા, એ બહુ મોટી વાત છે. હા, દાસના દાસ થઈને રહીએ. આપણે તો સ્થિતિ ન થઈ ગઈ હોય ને તો એ અભિમાનને આમ સ્વામી થઈને ફરીએ. હા, એક વખત સભા કરીને મહારાજ બેઠા હતા કાઠી દરબારનો, કે છે મહારાજ કે અમારા દાદા ખચરને ગોલાની જરૂર છે, સેવકની જરૂર છે. ગોલો કોણ થશે? કાઠી દરબાર કે મહારાજ અમે શું કરવા ગોલા થાય, અમારે ઘણું છે ખાવાનું ઘરે. ત્યાં પર્વતભાઈ આવ્યા એટલે મહારાજે પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ આ દાદા ખચરને ગોલાની જરૂર છે, તમે ગોલા થશો? પર્વતભાઈ કે હા મહારાજ, ભક્તના ગોલા થવાનો અવસર ક્યાંથી મળે, મારે થાવ. તરત આ પાડી દીધી, લ્યો દાસના દાસ થવું, ગોલા થવું, ભક્તના ભક્તો થવું એ બહુ કઠણ છે. એવા નિર્માની, એવા દાસત્વ ભક્તિમાં પાછા ઊંચા, હો મહારાજની મૂર્તિને ધારવામાં તો ઊંચા હતા જ, સ્થિતિ તો ઊંચી જ હતી, પણ દાસત્વ ભક્તિમાં નિર્માણીમાં એવા ઊંચા, એવી ઊંચી સ્થિતિ. અને એવા દાસત્વ ભક્ત હોય એની જ ભક્તિને ભગવાન અંગીકાર કરે છે. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીસ તેના રંગમાં. શીખો આપણે, હાલો દાસના દાસ બનીએ. બનશો દાસ? થવું છે કોના? હે, કોના? આવી ઊંચી સ્થિતિ, અખંડ ભગવાનને દેખે છતાંય એ દાસના દાસ બને છે. એમાંથી આપણે એ શીખવાનું છે, ભગવાનનો તો મહિમા હશે જ, પણ એને સંતોનો હરિભક્તોનો કેવો મહિમા હશે. હે, કેવો મહિમા હશે! અખંડ ભગવાનને દેખનારા એક ભક્તના દાસ બને, એ નાની વાત લાગે છે તમને? હા, થોડાક પૈસા થઈ જાય, થોડીક કથા કરતા આવડી જાય, લોકો થોડાક માનતા થઈ જાય, થોડીક કળા આવડતી થઈ જાય, હા થોડુંક જ્ઞાન થઈ જાય વચનામૃતનું, દાદા આપણે તો કોઈનો પગે લાગીએ નહીં. બોલો, ઓળીંભે હાઈલો જાય, ઓળીંભે હાઈલો જાય, ખબર પડે ને એમાં. પ્રવતભાઈની કથા શીખવા જેવી છે, અને વાત સાચી છે. જો બરાબર ધ્યાન દેજો, જેને ભગવાનનો મહિમા હોય એને જ સંતોનો ભક્તોનો મહિમા હોય. સંતોનો કે ભક્તોનો મહિમા ન હોય તો એટલું સમજી જ લેજો કે એને ભગવાનનો મહિમા છે જ નહીં. ગમે તેવી મહિમાની વાતો કરે તો પણ મહિમા નથી, એ ઉપર છલો મહિમા છે. વાસ્તવિકતા એ છે, જેને સંતોનો હરિભક્તોનો મહિમા હોય એને જ ભગવાનનો મહિમા હોય. ભગવાન અને ભગવાનના સંતોનો અખંડ મહિમા હોય એ હરિભગતના લક્ષણ શું? વચનામૃતમાં મહારાજને લક્ષણ બતાવ્યા છે. અખંડ જેને ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો મહિમા હોય એના લક્ષણ, પહેલું લક્ષણ તો એ નિષ્કપટ ભાવે સેવા કરે, નીચામાં નીચી ટેલ મળે ભક્તની સંતની સેવા કરે. કોઈ પણ વસ્તુ પદાર્થ આવે તો તરત એને સંકલ્પ થાય
કે આ વસ્તુ હું સંતોને આપું, ભક્તોને આપું. કોઈ સંત બીમાર હોય હે તો ખાધા પીતાની ખબર રાખે, પગચંપી કરે, માથું દબે, દવા લાવી દે, એને જમાડે, નિષ્કપટ ભાવે સેવા કરે. તો મહારાજ વચરામૃતમાં બોલે છે, આવા લક્ષણ હોય તો સમજવું કે અખંડ ભગવાન અને ભગવાનના ભક્તોનો નિશ્ચય અને મહિમા છે. પર્વતભાઈને આવો મહિમા હતો, આવો મહિમા. એવી ઊંચી સ્થિતિ અને છતાંય ભક્તની સેવા, દાસ બનવા માટે તૈયાર થાય છે. આવા પર્વતભાઈ એને ઘેર મહારાજ આજ પધાર્યા છે સંતોની સાથે. પર્વતભાઈએ મહારાજનું સ્વાગત કર્યું છે અને બાગમાં ઉતારો આપ્યો છે. અને મહારાજ અગતરાય ગામની અંદર રોકાય છે, એ કથા આપણે સાંજની કથામાં લેશું. અત્યારે અહીંયા કથાનો સમય પૂરો થાય છે તો મારી વાણીને હું વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજ ને જય.